નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. પહેલા એવું હતું કે લોકો કહેતા કે આ દવા લો અથવા તો દુવા કરો, પણ હવે તો દવા લેવું પણ મુશ્કેલ બન્યું છે. કારણ કે કઈ સાચી દવા છે અને કઈ દવા લેવાથી ફાયદો થાય એ હવે ચોક્કસપણે જાણી શકાતું નથી. કદાચ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને આપે અને એ લઈને તમે કોઈ દવાની દુકાને જાઓ અને દવાની દુકાનદારના ત્યાંથી તમને ડુપ્લિકેટ દવા મળે તો એના માટે જવાબદાર કોણ? કારણ કે એવો જ એક કિસ્સો અત્યારે સામે આવ્યો છે, જેની અંદર વાત જો કરવામાં આવે તો ગાંધીનગર, સુરત અને નવસારી ડ્રગ વિભાગની ટીમોએ સંયુક્તપણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક રેડ કરી છે અને રેડની અંદરથી શંકાસ્પદ આયુર્વેદિક દવાનો જથ્થો પ્રાપ્ત થયો હોવાની બાતમી મળી હતી અને એ બાતમીના આધારે જ રેડ કરવામાં આવી અને રેડની અંદર એ જથ્થો પણ મળી આવ્યો. વાત જો કરવામાં આવે તો કાંગવાઈ ગામના ઇસ્માઇલ મોલદરિયા અને ઇમરાન મોલદરિયાના ઘરે આ રેડ કરવામાં આવી હતી. બંને ઘરોમાંથી મોટી સંખ્યાની અંદર આયુર્વેદિક તેમજ એલોપેથી દવાનો જથ્થો મળી આવ્યો હતો. પેરાસિટામોલનો જથ્થો પણ મોટા પ્રમાણની અંદર મળી આવ્યો હતો. ઇસ્માઇલ મોલદરિયાના ઘરે 5 કલાક બાદ ઘરના બારણા ખુલ્યા છે. જી હા, 5 કલાક સુધી તો ટીમે પણ ફાફા મારવા પડ્યા છે અને એ દરમિયાન જો કદાચ કોઈક દવાનો જથ્થો એને સગેભગે કરી નાખ્યો હોય તો એના માટે જવાબદાર કોણ? અને આખરે પોલીસને સાથે રાખવી પડી. પોલીસને સાથે રાખી ઇસ્માઇલ મોલદરિયાના ઘરે પહોંચ્યા હતા અને એના ઘરે પહોંચ્યા બાદ 5 કલાક બાદ એને બારણું ખોલ્યું અને બારણું ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું. જો કે ઇસ્માઇલના ઘરમાંથી અને સાથે જ ઇમરાનના ઘરમાંથી મોટી સંખ્યાની અંદર આ આયુર્વેદિક દવાના નામે વપરાતી ડુપ્લિકેટ દવાનો મોટો જથ્થો પકડાઈ આવ્યો છે. શંકાસ્પદ દવાઓ છે. આ દવાને સેમ્પલો ડ્રગ વિભાગે લીધા છે અને ડ્રગ વિભાગના અધિકારીઓએ આ સેમ્પલ લઈ ત્યાંથી રવાના થયા છે. હવે તપાસ બાદ માલુમ પડશે. અને સૌથી પહેલી વાત તો કોઈના ઘરની અંદર આટલો મોટો દવાનો જથ્થો હોય અને બાતમી પાકી હતી કે ભાઈ આ જે દવાનો જથ્થો છે એ આયુર્વેદિકના નામે એલોપેથી મિક્સ કરી અને ડુપ્લિકેટ દવાઓ આપવામાં આવે છે અને જેની તપાસ કરવા માટે ગાંધીનગર, સુરત અને નવસારી ડ્રગ વિભાગની ટીમ જે ખરી આવી પહોંચી હતી અને સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું. પોલીસને સાથે રાખવી પડી હતી કારણ કે 5 કલાક બાદ ઘરના બારણા ખુલે છે અને એ દરમિયાન જો કંઈક 19-20 કરી નાખવામાં આવ્યું હોય તો એ કોને ખબર. તો હાલ તો નવસારીના ચીખલીમાંથી, જી હા, ચીખલીના બી કાંગવાઈ ગામ ખાતેથી દવાનો મોટો જથ્થો ઝડપાયો છે અને જેને લઈ અને ઘણા તર્ક વિતર્કો હાલ ચાલી રહ્યા છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.